नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण चार विषय पर्यावरण, प्रकरण नंबर 13 नदीनी सफर, तेमां आजे आपणे आगळ वधु अभ्यास करीशुं। तेना माटे आपणे एक प्रवृत्ति करवानी छे। जुओ, तमने पान नंबर 105 उपर कह्युं छे कि आटलू करो प्रवृत्ति, बराबर। तेमां साधन सामग्री, तो प्रवृत्ति माटे कई कई साधन सामग्रीनी जरूर पड़े, तो कि मीठू, खांड, हळदर, लोट, खावानो सोडा अने दाळ। आ दरेक वस्तु जे छे ए तमारा घरना रसोडामां हशे, तो तमारे बधाय मित्रोए भेगा थई तमारा घरना रसोडामांथी दरेके एक एक वस्तु लावानी, एक बे वस्तु लावानी, अने पछी आ प्रवृत्ति घरे करवानी छे। तमारे बाळको आ प्रवृत्ति जाते घरे करवानी छे, दरेक बाळके आ प्रवृत्ति करवानी छे जाते घरे, बराबर। हवे जुओ, पहेलुं के लींबूनो रस, साबુનું પાણી, શરબત, તેલ, બરાબર। આ બધી જ વસ્તુ તમારે દરેકે અડધી ચમચી લાવવાની છે, એ જ મુજબ આ લીંબુનો રસ, સાબુનું પાણી અને શરબત, તેલ પણ અડધી અડધી ચમચી લાવવાનું છે। પછી આગળ 5 કે 6 પ્યાલા અથવા બોટલ, પ્લાસ્ટિકના પ્યાલા, આપણે શેરડીનો રસ પીએ છે તેવા પ્લાસ્ટિકના પ્યાલા હોય છે, એ 5 કે 6 પ્યાલા લઈ લેવાના, અથવા તમારા ઘરે શરબતના કાચના ગ્લાસ હશે તો એ કાચના ગ્લાસ જે છે એ તમારે ઘરે એ ગોઠવી દેવાના લાઇનમાં 5 કે 6, અને પછી પ્રવૃત્તિ કરવાની છે। તમે શું કરશો, તો પહેલાં પદ્ધતિ કે કઈ રીતે પ્રવૃત્તિ કરશો, તો જુઓ તમારે શું કરવાનું છે, પ્યાલો અથવા બોટલ જે હશે એને અડધે સુધી પાણીથી ભરી દેવાનું છે, બરાબર। અને અડધે સુધી પાણીથી ભરવાનું છે બધા જ પ્યાલાને, 6 એ 6 પ્યાલા હોય કે 6 એ 6 બોટલ હોય, પછી બધામાં તમારે એ સરખું જ પાણી રેડવાનું, બધામાં તમારે 2 કપ જેટલું પાણી રેડી દેવાનું, અથવા માપ જ રાખવાનું, એક નાનો પ્યાલો લેવાનો, નાના પ્યાલા જેટલું બધામાં સરખું સરખું પાણી રેડવાનું છે, હોવું જોઈએ, એ ખાતરી કરી લો। હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા બોટલમાં એક એક વસ્તુને, આ દરેક વસ્તુઓ જે છે, મીઠું, ખાંડ, હળદર, લોટ, ખાવાનો સોડા, દાળ, લીંબુનો રસ, સાબુનું પાણી, શરબત, તેલ, આ દરેક વસ્તુ જે છે એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો। ઉદાહરણ તરીકે પહેલો પ્યાલો તમે લો તો એમાં હળદર નાખવાની ચમચીમાં લઈ, પછી બીજામાં તેલ નાખવાનું, ત્રીજા પ્યાલામાં સોડા, ચોથા પ્યાલામાં દાળ, પાંચમા પ્યાલામાં ખાંડ નાખવાની, છઠ્ઠા પ્યાલામાં મીઠું નાખવાનું, આ રીતે દરેક પ્યાલામાં તમારે નાખવાનું છે। પછી શું કીધું છે, તેને ચમચીથી હલાવો, પછી બધું નાખ્યા પછી ચમચીથી હલાવવાનું છે, અને જુઓ શું થાય છે, તમારા અવલોકનો કોષ્ટકમાં લખો, બરાબર। પુસ્તકમાં આ રીતે તમને કોષ્ટક આપ્યું છે, આ કોષ્ટક જે તમને આપ્યું છે એ કોષ્ટકમાં તમારે પછી જોવાનું, અવલોકન કરવું, એટલે શું, જોવું, વિચારવું અને સમજવું, એટલે અવલોકન કરીને તમારે તેને શાંતિથી જોવાનું, વિચારવાનું અને પછી સમજીને તમને જે ખ્યાલ આવે એ તમારે કોષ્ટકમાં લખવાનું છે। તમે જે અનુભવ કરો છો, જુઓ છો, એ લખવાનું છે, તમે શું અવલોકન કર્યું, સાચી જગ્યાએ ખરાની નિશાની કરો, અહીંયા સાચી જગ્યાએ પછી ખરાની નિશાની કરવાની છે। તો જુઓ આ રીતે તમારો કોઠો છે, તમારા પાન નંબર 106 ઉપર કોઠો આપેલો છે, એમાં સામગ્રી આ રીતે લખે છે, ખાંડ, મીઠું, લીંબુનો રસ, હળદર, સાબુનું પાણી, લોટ, દાળ, શરબત, ખાવાનો સોડા, તેલ, કોઈ બી તેલ લેવાય, રાયનું તેલ લેવાય, તલનું તેલ કે કોઈ પણ તેલ લઈ શકો છો, પછી પાણીમાં ઓગળી જાય છે, પછી પાણીમાં ઓગળતી નથી, પાણીનો રંગ બદલાય છે, પાણીનો રંગ બદલાતો નથી, એક એક વસ્તુ તમારે પ્યાલામાં નાખતા જવાનું છે, અને એક એક વસ્તુ જેમ જેમ તમે પ્યાલામાં નાખતા જશો એમ એમ તમારે જોતું રહેવાનું છે કે પાણીમાં ઓગળી જાય છે કે પાણીમાં ઓગળતી નથી, તે રીતે તમારે અનુભવ કરવાનું છે, પછી રંગ બદલાય છે કે રંગ બદલાતો નથી તે પણ તમારે સાથે સાથે જોવાનું છે, અને ટીક ખરાની નિશાની કરતું જવાનું છે। ચલો પહેલું, ખાંડ, તમે ઘરે દરેક જણાએ ખાંડ લો, બરાબર। હવે ખાંડ લઈ તમે પ્યાલામાં નાખશો તો આપણે જોઈશું કે પાણીમાં ઓગળી જાય છે, તો ખરું કરી દેવાનું, બરાબર, પુસ્તકમાં આ રીતે ખરું કરવાનું કે ખાંડ પાણીમાં ઓગળી જાય છે, પછી ઓગળતી નથીમાં કશું નહીં કરવાનું, પછી પાણીનો રંગ બદલાય છે તો કે ખાંડને પાણીમાં નાખવાથી પાણીનો રંગ બદલાતો નથી, કારણ કે પાણી રંગહીન છે અને ખાંડ સફેદ છે, સફેદ વસ્તુ પાણીમાં નાખશો તમે તો કોઈપણ પ્રકારનો રંગ બદલાશે નહીં, એટલે ખાંડ પાણીમાં નાખવાથી રંગ બદલાતો નથી, બરાબર, એટલે રંગ બદલાતો નથી ત્યાં ખરું કરી દેવાનું, વચ્ચેના ખાનામાં કશું કરવાનું નથી। એ જ રીતે મીઠું, મીઠું પણ સફેદ હોવાથી, બરાબર, અને મીઠું જે છે એ પાણીમાં ઓગળી જાય છે, મીઠું પાણીમાં ઓગળી જાય છે, પછી ઓગળી જાય છે એટલે અહીંયા કશું નહીં આવે, પાણીનો રંગ બદલાય છે તો કે સફેદ છે એટલે પાણીનો રંગ બદલાતો નથી, બરાબર, એટલે પાણીનો રંગ બદલાતો નથી,
पछी लींबूनो रस पानी में ओगड़ी जाए बराबर, पछी लींबूनो रस आपणे नीचोवीशुं तो पानी में ओगड़ी जाए रस, लींबूनो रस थी पानी जेवो ज होय छे टपका बराबर, तो ए पण रंग वगरना ज छे बराबर, एटले पानीनो रंग बदलाय छे तो कि ना रंग बदलातो नथी, लींबूना रसथी पण पानीनो रंग बदलातो नथी। पछी हळदर, हळदर भी पानी में ओगड़ी जशे, तमे हळदर ने नाखशो पानी में एटले ओगड़ी जशे। पछी पानी में ओगड़ती नथी मां कशुं नहीं आवे, पछी पानीनो रंग बदलाय छे तो हळदर आपणे खबर छे आम रीते हळदरनो रंग तमे बहारथी ज जोई शको छो केवी देखाय छे, पीळा रंगनी हळदर होय छे तो रंग बदलाय छे त्यां खरुं करवानुं छे हळदर, तो के रंग बदलाय छे एटले अहींया कशुं आवशे नहीं। पछी साबुनुं पाणी, तो साबुनुं पाणी पाणी में ओगड़ी जाय छे बराबर, साबुनुं पाणी जे होय ए साबुनुं पाणी भी आपणे पाणी में नाखीशुं तो ओगड़ी जाय छे। पछी रंग बदलाय छे तो के ना साबुनुं पाणी जे छे ए साबुना पाणीथी कोई रंग बदलातो नथी, फीण फीण जेवुं सफेद ज देखाय छे एटले रंग बदलातो नथी। એટલે તમે જ્યારે સાબુનું પાણી લેશો તો એ સાબુનું પાણી જે છે એ સાબુના પાણીથી, એ સાબુનું પાણીથી પણ રંગ બદલાઈ જાય છે, એટલે અહીંયા રંગ બદલાઈ જાય છે એમાં આવશે, રંગ બદલાઈ જાય છે। પછી જોઈએ લોટ બરાબર, તો લોટ જે છે એ લોટ પાણીમાં ઓગળી જાય છે, તો કે ના લોટ જે છે પાણીમાં ઓગળતો નથી બરાબર, લોટ પાણીમાં ઓગળશે નહીં। પછી પાણીનો રંગ બદલાય છે તો લોટને તમે પાણીમાં નાખશો તો તમારો પાણીનો રંગ બદલાય જશે, એટલે અહીંયા ખરું આવશે પાણીનો રંગ બદલાઈ જાય છે, એટલે અહીંયા કશું કરવાનું નથી। પછી દાળ, તો દાળ જે છે પાણીમાં ઓગળી જાય છે, તો કે ના દાળ પાણીમાં ઓગળતી નથી, તો પછી દાળ જે છે પાણીમાં ઓગળતી નથી, તો પાણીમાં ઓગળતી નથી ત્યાં આગળ ખરું કરી દેવાનું છે। પછી દાળથી પાણીનો રંગ બદલાય છે તો કે આપણે સામાન્ય રીતે દાળ પાણીમાં જ્યારે પલાળે છે તો પાણી તો એવું ને એવું જ રહે છે, કારણ કે દાળ પાણીમાં ઓગળતી નથી તો પછી પાણીનો રંગ બદલાતો નથી, એટલે અહીંયા પાણીનો રંગ બદલાતો નથી। પછી શરબત, તો કે શરબત પાણીમાં ઓગળી જાય છે બરાબર, પછી શરબતથી પાણીનો રંગ બદલાય છે, તો કે શરબત જે છે એ આપણે શરબતથી જે લીંબુના રસથી બનાવીએ છીએ એટલે શરબતથી આપણે શું થાય છે પાણીનો રંગ બદલાઈ જાય છે બરાબર, લીંબુનો રસ ખાંડ બધું મિક્સ થાય છે એટલે પાણીનો રંગ બદલાઈ જાય છે। પછી આપણે જોઈએ ખાવાનો સોડા, તો ખાવાનો સોડા પાણીમાં ઓગળી જાય છે, અને ખાવાનો સોડા પાણીમાં ઓગળી જાય છે પછી પાણીનો રંગ બદલાય છે, તો કે ખાવાનો સોડા જે છે એ પણ સફેદ હોય છે તે તેનાથી રંગમાં કોઈ ફેર પડતો નથી એટલે પાણીનો રંગ બદલાતો નથી ત્યાં ખરું કરી દેવાનું છે। પછી તેલ, તો તેલ જે છે એ તેલ એ પાણીમાં ઓગળી જાય છે, તો કે ના પાણીમાં ઓગળતું નથી એટલે તેલ પાણીમાં ઓગળે ના, પણ તેલ તમે જ્યારે પાણી પર રહેશો તો પાણી ઉપર તરતું જોવા મળશે, એટલે પાણીની અંદર ભળી જાય છે પણ પાણી ઉપર તરવા લાગે છે એટલે ઓગળતું નથી, અને તેલથી પાણીનો રંગ બદલાય છે, તેલ નાખવાથી પાણીનો રંગ જે છે એ પાણીનો રંગ થોડો બદલાઈ જાય છે બરાબર। તો આ રીતે આપણે અવલોકનો જે છે એ અવલોકનો તમારે નોંધ કરી દેવાનું છે, ખવડાવવાની નિશાની કરવાની છે। પછી જુઓ આ અવલોકન આપણે કરીએ, અવલોકનના આધારે હવે પ્રશ્નો આપ્યા છે તમને પુસ્તકમાં, એના પ્રશ્નોના ઉત્તરો આપવાના છે। બધી સામગ્રી પાણીમાં ઓગળે છે તો આપણે જોયું કે એ લોટ અને દાળ જે છે અને તેલ છે તો પાણીમાં ઓગળ્યા જ નથી બરાબર, એટલે અમુક સામગ્રી પાણીમાં ઓગળે છે ને અમુક સામગ્રી ઓગળતી નથી, તો લખવાનું કે ના બધી સામગ્રી પાણીમાં ઓગળતી નથી, આ રીતે જવાબ પૂરો લખી દેવાનું છે। પછી બીજું, પાણીનો રંગ દરેક સામગ્રી ઉમેરતા બદલાય છે, તો જુઓ આપણે પાણીનો રંગ બદલાય છે એમાં આપણે ખાંડ મીઠું અને લીંબુનો રસ નાખે તો પાણીનો રંગ બદલાતો બદલાય છે, તો કે ના નથી બદલાતો બરાબર, પાણીનો રંગ બદલાતો નથી, પણ જ્યારે હળદર લોટ આવું નાખ્યું ત્યારે પાણીનો રંગ બદલાઈ જાય છે બરાબર, એટલે પાણીનો રંગ દરેક સામગ્રી ઉમેરતા બદલાય છે, તો કે ના પાણીનો રંગ દરેક સામગ્રી ઉમેરતા બદલાતો નથી, અમુક સામગ્રી વખતે પાણીનો રંગ બદલાય છે અમુક સામગ્રી વખતે પાણીનો રંગ બદલાતો નથી। ત્રીજું, તેલ પાણીમાં ભળી ગયું તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો, તો કે તેલ જે છે એ તેલ પાણીમાં ઓગળ્યું જ નહીં, એટલે કે તેલ પાણીમાં ભળ્યું નહીં, પણ આપણે એવું કહીએ કે પાણીમાં ભળ્યું કે નહીં કઈ રીતે ખબર પડે, તો કે તેલને જ્યારે તમે પાણીમાં નાખશો ને તો તેલ એ પાણી ઉપર તરવા લાગશે, એટલે પાણી ઉપર આપણે તરતું જોઈ શકીએ છીએ, એટલે પાણી ઉપર તેલ તરવાના કારણે આપણે કહી શકીએ કે તેલ પાણીમાં ભર્યું છે કે નથી ભર્યું, એ તેલની પાણી ઉપર રહેલી સપાટી પરથી આપણે કહી શકીએ છીએ। હવે જુઓ પ્રશ્ન ચોથો, કે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી, તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી, તો આપણે જોઈએ છીએ કે ઘણી વસ્તુઓ જે છે આપણે જોયું કે મીઠું ખાંડ લીંબુનો રસ
बराबर मीठू खांड लींबू रस आ वस्तु पानी में ओगरता पानी रंग बदलात नहीं अहीं पानी रंग जो है यी रंग बदलायो नहीं आ त्रण वस्तु जो है ये पानी में ओगड़ी तो गई परंतु पानी में एनो रंग बदलायो नहीं शरबत पानी में ओगड़ी गयो पर पानी में रंग बदलातो नहीं बराबर तो सोडा पानी में ओगड़ी गयो सफेद पर पानी रंग बदलातो नहीं शरबत तो रंग बदलाई जाए शरबत पानी में ओगड़े रंग बदलाई जाए पर सोडा खावा सोडा सफेद है और रंग बदलातो नहीं बराबर तो आ रंग बदलाता नहीं ये तो आपणे केवी रीते कही शकीए के पानी में तेनी हाजरी नथी एम तो आपणे जोईए के खांड जे छे ए खांड पानी में ओगड़े छे बराबर तो खांड द्वारा आपणे खांड पानी में ओगड़वाथी आपणे गळ्यो स्वाद मळे छे अने मीठू पानी में ओगड़े छे त्यारे मीठाथी आपणे खारो स्वाद अनुभवाय छे अने लींबू पानी में आपणे नीचोवीए पानी में ओगड़े छे तो आपणे खाटो स्वाद अनुभवाय छे बराबर अने खावानो सोडाथी आपणे तूरो स्वाद अनुभवाय छे तो आपणे जोईए के तो आपणे केवी रीते कही शकीए के पानी में तेनी हाजरी नथी बराबर तो घणी वस्तु पानी में ओगरता पानी रंग बदलातो नथी अने आपणे कही शकीए के पानी में तेनी हाजरी नथी तो कि तेना स्वाद तेनो स्वाद आवे छे आ वस्तुओ जे छे ए वस्तुओ खाटो खारो अने गळ्यो स्वाद धरावती एटले स्वाद परथी आपणे कही शकीए के पानी में तेनी हाजरी छे बराबर पानी में तेनी हाजरी नथी एवुं आपणे कही शकीए नहीं आ वस्तुओ पानी में ओगड़े छे त्यारे तेनी पानी में हाजरी होय छे अने ए स्वाद परथी खबर पड़े छे बीजू प्रश्न पछी पांचमो प्रश्न खांड मीठू लींबूनो रस शरबत वगैरह जेवी सामग्रीओ पानी में ओगड़े नहीं तो अनुमान करो चलो आ खांड जे छे एने मीठू छे लींबूनो रस छे शरबत आ वस्तुओ पानी में नहीं ओगड़े तो पानी में ओगड़े नहीं बराबर तो अनुमान करो तो शू थे तो जो खांड पानी में ओगड़े नहीं तो खांड ए गड़ी वस्तु है पानी में जो खांड ज पानी में ओगड़े नहीं तो अपन गड़ियों स्वाद आप जाकीशू नहीं मीठू पानी में ओगड़े नहीं तो पीछे अपने खारा स्वाद थी वंचित रही जासू अपने खारो स्वाद अनुभवी सकीशू नहीं पीछे लींबू रस जो खा पानी में ओगड़े नहीं शरबत पानी में ओगड़े नहीं तो आप खाटा स्वाद थी वंचित रही जाइए एटले आपणे के स्वाद जे छे ए स्वादो जे छे ए दरेक स्वाद थी आपणे वंचित रही जाइए आपणे स्वादनो अनुभव ज करी शकीए नहीं एटले आवा पदार्थो पानी में ओगड़े तो ज एमना स्वाद परथी आपणे ओळखी शकीए छीए के गळी वस्तु छे खाटी छे के खारी वस्तु छे बराबर आगळ पछी छठ्ठू पत्थरो चौक प्लास्टिक अने कचरो जेवी वस्तुओ पानी में ओगड़े तो अनुमान करो बराबर हवे विचार करो कि जो पत्थर पानी में ओगड़ी जाए चौक पानी में ओगड़ी जाए प्लास्टिक जो पानी में ओगड़ी जाए अने कचरो भी जो पानी में ओगड़ी जाए बराबर पानी में ओगड़े तो अनुमान करो तो शू थे तो आप विचारी जो नदी अपनी वहती वहती चित्रमानी नदी वहती वहती जयरे आई तो एनी अंदर आप अमुक कचरो ए बधु पानी में भर तो पानी केव गंदु थी गयु तू बराबर तो आ पत्थर चौक प्लास्टिक कचरो आई वस्तु जो पानी में ओगड़ी जाए तो ए बधु पानी में ओगरवाथी गंदो कचरो ए बधो पानी में ओगरशे तो पानी वधारे गंदू थई जशे अने एवुं गंदू पानी जो आपणे पीशुं पीवा माटे उपयोगमां लईशुं तो पछी आपणा शरीरमां घणा बधा रोगो थशे एटले आपणुं शरीर घणा बधा रोगो थवा जोईए आपणे जरडा उल्टी मरडो जेवा पाणीजन्य रोगो थई शके छे पछी आંતરડાના रोगो पण थाय એટલે આવા જો પદાર્થો પાણીમાં ઓગળી જાય તો આપણે આવું ગંદુ પાણી પીએ તો આપણે બીમાર પડીએ માંદા પડાય બરાબર પછી પેટના રોગો થાય વિચારો પાણીમાં પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળે તો શું થાય બરાબર તો આ બધા પદાર્થો જો પાણીમાં ઓગળે તો એ આપણા શરીર માટે નુકસાનકારક છે આપણા શરીરને નુકસાન કરે બરાબર તેથી આપણે પાણીને ચોખ્ખું કરવું જોઈએ આપણે હંમેશા પાણીને ચોખ્ખું કરીને ગઢના વડે ગાળીને અથવા ઉકાળીને એક્વાગાર્ડ દ્વારા પાણીને શુદ્ધ બનાવીને વોટર પ્યુરિફાયર દ્વારા પાણીને શુદ્ધ બનાવીને વધુમાં વધુ ખાસ તો પાણીને ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ એટલે પાણીને ચોખ્ખું કરવા માટે આપણે પાણીને ઉકાળવું જોઈએ પછી પ્રશ્ન આપ્યો છે કે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે તો એ તમારી જાતે લખી દેવાનું તમે ઘરમાં જોતા હશો કે મમ્મી પાણી જે ભરે છે એ પાણી કેવી રીતે ચોખ્ખું કરે છે તો ઘણા ઘરોમાં આપણે જોઈએ તો પાણી જે છે એ માટલામાં ભરતા હોય તો ગઢના વડે કાઢીને ચોખ્ખું કરવામાં આવે છે પછી ઘણી જગ્યાએ પાણી ઉકાળીને ચોખ્ખું કરવામાં આવે છે એટલે ઉકાળીને ગઢના વડે કાઢીને પછી એક્વાગાર્ડ દ્વારા ક્ષાર ઓછો થઈ જાય છે એમાં એટલે એક્વાગાર્ડ વોટર પ્યુરિફાયરથી પછી ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે ક્લોરિનના ટીકડા બી ઘણી વખત નાખવામાં આવે છે ટાંકીઓમાં એટલે ક્લોરિનના ટીકડા નાખીને
પછી પોટેશિયમ પરમેંગેનેટના ટીકડા જે આવે છે એ નાખીને એનો વાયુ બી પસાર કરવામાં આવે છે, એ રીતે પાણીને ચોખ્ખું કરવામાં આવે છે. બરાબર, તો આપણા ઘરમાં આવા બધી અનેક રીતોથી પાણી ચોખ્ખું કરીએ છીએ. પછી બીજો પ્રશ્ન, ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લાવો. તો આપણે ઘરેથી પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો ઉપર પ્રમાણે જ આપણે કરી શકીએ. એક તો પાણીને સૌથી સારામાં સારો બેસ્ટ ઉપાય જે છે એ પાણીને ઉકાળવું જોઈએ. બીજું, પાણીને ઘટના વડે કાઢવું જોઈએ. પછી ત્રીજું, પાણીને એક્વાગાર્ડ જે છે, એક્વાગાર્ડ આરો પ્લાન્ટ આપણે કહીએ છીએ, એક્વાગાર્ડ આરો પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, તો વોટર પ્યુરિફાયર વડે પાણીને ચોખ્ખું કરવું જોઈએ. પછી ક્લોરિન વાયુ વડે અથવા ક્લોરિનના ટીકડા, ક્લોરિનની ગોળીઓ આવે છે, ક્લોરિનની ગોળીઓ વડે પાણીને ચોખ્ખું કરવું જોઈએ. પોટેશિયમ પરમેંગેનેટની ગોળીઓ કે એના વાયુ દ્વારા પાણીને ચોખ્ખું કરી શકાય છે. બરાબર, પછી વોટર પ્યુરિફાયર દ્વારા પણ પાણીને ચોખ્ખું કરવામાં આવે છે. આવા બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ. ત્રીજું, પાણી ચોખ્ખું કરવાના કોઈપણ બે ઉપાયોના ચિત્ર દોરો અને લખો. તો પાણી ચોખ્ખું કરવાના કોઈપણ બે ઉપાયો જે છે, ઉપાયના ચિત્ર તમારે નોટબુકમાં દોરવાના છે. તમારા પુસ્તકમાં પણ જગ્યા આપી છે, એ જગ્યામાં તમારે ચિત્ર દોરી દેવાના. તેની અંદર તમારે એક ગેસ સ્ટવ દોરવાનો. બરાબર, ગેસની સગડી દોરી દેવાની, તેના ઉપર એક તપેલું દોરી દેવાનું, એ તપેલામાં પાણી દર્શાવી દેવાનું અને ઉપર વરાળ જેવું દોરી દેવાનું કે જેથી પાણી ઉપરતું જણાય. એટલે પાણી ઉકાળીને, એક ચિત્ર પાણી ઉકાળીને પણ દોરી શકાય. તો માટલું દોરી, માટલા ઉપર ગડડું દોરી દેવાનું અને પાણીને ગડના વડે કાઢીને પણ ચિત્ર દોરી શકાય. પછી બીજું ચિત્ર તમે એક્વાગાર્ડ પણ દોરી શકો, વોટર પ્યુરિફાયર પણ દોરી શકો, આરો પ્લાન્ટ જે છે, આરો પ્લાન્ટનું ચિત્ર પણ તમે દોરી શકો છો. તો એ રીતે તમારે ચિત્ર દોરી દેવાના છે. પછી લખો, તેમાં લખવાનું કે પહેલું, જો પાણીને તમે ઉકાળીને ચિત્ર દોર્યું હોય તો એની નીચે લખવાનું કે પાણી ઉકાળવાથી, પાણી જેમ જેમ આપણે ઉકાળીને કાઢીને ભરીશું, બરાબર, તો પાણી ઉકળશે એમ એમ પાણીમાં રહેલા કીટાણુઓ જીવજંતુઓ જે છે એ કીટાણુઓ જીવજંતુઓનો નાશ થાય છે, પાણી ચોખ્ખું બને છે અને પછી પાણી નરમ પણ બને છે અને પાણીમાં રહેલા ક્ષારો જે છે ક્ષારોનું પ્રમાણ પણ ઘટી જાય છે. પાણી ઉકાળવાથી પાણીમાં રહેલા ક્ષારો ઓછા થઈ જાય છે, પાણી નરમ બને છે અને પાણી પીવાલાયક બની, શુદ્ધ, એકદમ ચોખ્ખું, શુદ્ધ, હલકું અને પીવાલાયક બની જાય છે. આ રીતે નીચે લખી દેવાનું. પછી આરો પ્લાન્ટથી તમે લખશો તો આરો પ્લાન્ટમાં બી તમારે એ જ રીતે લખી દેવાનું કે આરો પ્લાન્ટ એક્વાગાર્ડ દ્વારા પાણી જે છે એ પાણી નરમ બને છે અને એક્વાગાર્ડમાં પાણી જે એક્વાગાર્ડ દ્વારા પાણીમાં રહેલા ક્ષારો જે છે એ ક્ષારો ખૂબ જ ઓછા થઈ જાય છે, ક્ષારોનું પ્રમાણ જ ઘટી જાય છે અને પાણી પીવાલાયક ચોખ્ખું શુદ્ધ બને છે. એ રીતે તમારે એક્વાગાર્ડનું પણ લખી દેવાનું. પછી પ્રશ્ન છે, પછી આપણે વધારાના કેટલાક પ્રશ્નો છે, તો આ રીતે તમારે પુસ્તકમાં જે આપેલું છે એટલી પ્રવૃત્તિ કરી દેવાની, જાતે કરવાની અને આ રીતે ચિત્રો બી દોરી દેવાના અને તેના વિશે લખાણ પણ લખી દેવાનું. તેઓ આપણું ચિત્ર, આપણું જે ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. પણ આપણે એમાં કેટલાક પ્રશ્નો જોઈએ કે દરિયામાં ઊંચા ઊંચા મોજા ક્યારે ઉછળે છે. તો તમે જોયું હશે કે દરિયા કિનારે ફરવા ગયા હશે તો જોયું હશે કે જ્યારે દરિયામાં ખૂબ જ વાવાઝોડું, ભારે પવન આવે અને દરિયાની અંદર વાવાઝોડું આવે અને દરિયામાં ધરતીકંપ થાય, ભૂકંપ થાય દરિયાની અંદર, જમીનમાં, દરિયાના પેટાળમાં અંદર ભૂકંપ થાય, ત્યારે ઊંચા ઊંચા મોજા ઉછળે છે. બે ત્રણ ત્રણ બિલ્ડિંગ બી ડૂબી જાય એટલા ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય છે. પછી જમીન પર પડેલા વરસાદનું પાણી વહીને ક્યાં ક્યાં જાય છે. આપણે જોઈએ કે જમીન પર જે વરસાદનું પાણી પડે છે એ જમીન પર પડેલા વરસાદનું પાણી, એ પાણી જે છે એ વરસાદનું પાણી નદીઓમાં, તળાવમાં, પછી ખાબોચિયા હોય છે, ખાબોચિયા ઝરણામાં બધે વહેતું વહેતું જાય છે અને છેલ્લે એ નદી મારફતે બધું પાણી વહેતું વહેતું સીધું છેલ્લે દરિયાને જઈને મળે છે. એટલે જમીન પર પડેલા વરસાદનું પાણી નદી મારફતે વહેતા વહેતા દરિયામાં જાય છે અને દરિયામાં ભળી જાય છે. પછી નદીનું પાણી કઈ કઈ રીતે ઉપયોગી છે, તો આપણે જોઈએ કે આ નદી જે છે, નદીનું પાણી આપણને અનેક રીતે ઉપયોગી છે. નદીનું પાણી આપણને રસોઈ બનાવવા માટે, પીવા માટે, સૌપ્રથમ તો પીવા માટે, પછી રસોઈ બનાવવા માટે, નહાવા ધોવા માટે, વાસણ માંજવા માટે, કપડાં ધોવા માટે, ઢોર ઢાંકણને પાણી પીવડાવવા માટે, ઢોરોને નવડાવવા માટે, પછી આપણે જોઈએ તો ખેતી કરવા માટે, ખેતીમાં જે પાક ઉગાડ્યો હોય તો પાકને સિંચાઈ માટે પાણીની જરૂર પડે છે. પછી આપણી રોજિંદી ક્રિયાઓ કરવા માટે, ઘરની સફાઈ કરવા માટે આપણને પાણીની જરૂર પડે છે. પછી ઉદ્યોગો, કારખાનાઓ જે છે એ ઉદ્યોગોને, કારખાનાઓ ચલાવવા માટે, ઉદ્યોગોને કારખાનાઓમાં પણ પાણીની જરૂર પડે છે. બરાબર, આમ પાણી આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. બરાબર, પછી નદી લોકમાતા કહેવાય છે. આપણે જોઈએ તો નદી જે છે એ નદી
लोकमाता केम कहेवाय छे? तो कि नदी जे छे ए नदी आपणा मनुष्य माटे जे छे ए मनुष्य माटे जीवन पूरू पाड़े छे, बराबर। मनुष्यनुं जे प्रारंभिक जीवन जे छे ए प्रारंभिक जीवन पाणीथी शरू थतुं होय छे, बराबर। अने सवारथी उठे त्यारथी मनुष्यने पाणीनी जरूर पड़ती होय छे। એટલે એક તો મનુષ્યના બધા પોતાના દરેક કામોમાં પાણીની જરૂર પડે છે, પછી ખેતરોમાં પાક જે ઉગાડે છે પાકના સિંચાઈ માટે પાણીની જરૂર પડે છે, પછી આપણે વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે, પછી ઢોઢાખરે પાણી પીવડાવવા માટે, ઢોરોને નવડાવવા માટે, પછી કારખાનાઓમાં આપણે જોઈએ તો કારખાનાઓમાં ફેક્ટરીઓમાં ઉદ્યોગો ચલાવવા માટે પાણીની જરૂર પડે છે। આમ દરેક જગ્યાએ પાણી ખૂબ જ ઉપયોગી હોવાથી પાણી વગર આપણે કોઈ પણ ક્રિયા કરી શકતા નથી, બરાબર। આપણે ઉત્સર્જન ક્રિયાઓ કરીએ છીએ ત્યારે બી પાણીની જરૂર પડે છે, આપણા શરીરમાં પાણી હોય તો આપણે ઉત્સર્જન ક્રિયાઓ કરી શકીએ છીએ, બરાબર। તો આમ પાણી આપણને અનેક રીતે ઉપયોગી છે, તેથી નદી જે એ પાણી આપણને કોણ પૂરું પાડે છે? તો આ બધું પાણી નદી મારફતે જ આપણને મળી રહે છે, બરાબર। તેથી નદી લોકમાતા કહેવાય છે। મનુષ્ય જે છે એ નદી કિનારે લોક વસવાટ કરે છે ત્યારે નદીમાંથી જ પાણી પીવા માટે મેળવતો હોય છે, બધાના પોતાના બધા કામ કરવા માટે પણ નદી મારફતે પાણી મેળવે છે। એટલે આપણી ટાંકી, આપણા ઘરોની ટાંકીઓમાં જોઈએ તો ઘરોની ટાંકીઓમાં બી જે પાણી ભરવામાં આવે છે એ નદી મારફતે, નદીમાંથી જ એ પાણી શુદ્ધ કરીને આપણા ઘરની ટાંકીઓમાં ભરવામાં આવે છે। એટલે શુદ્ધ કરીને આપણા ગામની, ગ્રામ પંચાયતની, કોર્પોરેશન, નગરપાલિકાની ટાંકીઓ ભરાય અને ત્યાંથી પછી એ પાઇપલાઇનના જોડાણ દ્વારા આપણા ઘર સુધી પાણી આવે છે, એટલે આપણા ઘર સુધી પાણી બી નદી મારફતે જ આવે છે, તેથી નદી લોકમાતા કહેવાય છે। પછી આપણે જોયું કે નદીનું પાણી ખારું નથી હોતું, ત્યારે દરિયાનું પાણી ખારું હોય છે, તો કે નદીનું પાણી જે છે એ પર્વતમાંથી નીકળે છે ત્યારે એકદમ ચોખ્ખું શુદ્ધ પાણી હોય છે, તેમાં ક્ષારો પડેલા હોતા નથી। જ્યારે નદી વહેતી વહેતી આવે છે ત્યારે બધા ગામડાઓ શહેરોમાંથી પસાર થતી આવે છે ત્યારે એની અંદર ઘણો બધો કચરો અને ક્ષારો ભેગો થયેલો હોય છે, એટલે બધું ભળવાથી, બધું જ અંદર ભરવાથી આપણે જોઈ શકીએ છીએ કે અંદર ઘણો બધો કચરો, પછી કારખાનાનું દૂષિત પાણી જે છે એવું બધું ભરવાથી એ પાણી અંદર ક્ષારો વધારે ભરી જાય છે, અને ક્ષારો ભરવાથી એ પાણી કેવું થઈ જાય છે? ખારું બની જાય છે। એટલે આપણે કહી શકીએ કે નદીનું પાણી ખારું હોતું નથી, પણ દરિયાનું પાણી ખારું હોય છે, બરાબર। તો હવે તમારે વારંવાર આ વિડીયો જોવાનો અને પાઠનું પુસ્તકમાંથી વાંચન કરવાનું અને તૈયારી કરવાની, બરાબર। થેન્ક યુ।